સમસ્યા છે ત્યારે આજનો યુવાન એના બાળકને શું આપવા માંગે છે એ યુવાનને નક્કી કરવાનું છે. અમે આજે આજનો યુવાન જે 25 વર્ષનો થયો હશે ને, આજનો યુવાન 22 વર્ષનો થયો હોય કે 25 વર્ષનો થયો હોય, અમે રાજકીય રીતે 1998ની વાત કરીએ તો 1998ની બી આજે 20-22-25 વર્ષ થઈ ગયા. એ યુવાન જયારે નાનો એવો હતો ત્યારે આ ગામમાં વિસ્તારમાં હીરાભાઈ કોણ હતી એ કોઈ ઓળખતું નતું, પણ છતાં પણ સમાજના આપો એક થઈ અને આખો સમાજ તૂટી પડ્યો હતો ને એક થઈ અને આખા સમાજે ધારાસભ્ય તરીકે પ્રથમ 1998માં જયારે મને ચૂંટાઈને મોકલાયો ત્યારે એ સ્થિતિ સમાજની જ્યારે હતી એ આજના યુવાનની સ્થિતિ એની ખબર નહોતી. આપણે વડીલોને કોઈ પણ શાંતિથી પૂછ્યો કેવી સ્થિતિમાં આપણો સમાજ જીવતો હતો, કેવી સ્થિતિમાં આપણે રાજકીય રીતે આપણો સમાજ હતો, કેવી કેટલા સરપંચો હતા, કેટલા તાલુકા પંચાયતના સદસ્યો હતા, કેટલા જિલ્લા પંચાયતના સદસ્યો એ ટાઈમે હતા, એ કોઈ પણ પૂછ્યો તો તમને ખબર આવે, ખ્યાલ આવે. અને આજે કેટલા સરપંચો છે, આજે કેટલા જિલ્લા પંચાયતના સદસ્ય છે, આજે તાલુકા પંચાયતનો પ્રમુખ કોણ છે, આજે જિલ્લા પંચાયતમાં કેટલા આપણા સભ્યો ત્યાં છે, કેટલા આપણે એને હોતા આપણે દીધા છે, એ આજના આપણે યુવાનને પૂછો તો એને ખબર પડશે કે 1998માં કટ્યું હતું અને આજે 2021માં 2022માં કટ્યું છે. એ તમારે તફાવત જોવા મળશે. જ્યોતિને મિલાવ્યા કે આને આગળ વધાય, યુવાન હશે તો કાંઈ કામ કરશે, યુવાન હશે તો કાંઈ આગળ વધશે, યુવાન હશે તો એ સમજી છે, યુવાન હશે તેના બાળકો માટેની ચિંતા એ કરશે, યુવાન હશે તો આવતી પેઢીને ઉધારશે, એ માટેનું કામ યુવાનોને આપવામાં આવ્યું છે. ત્યારે આજનું આયોજન જે કોઈએ કર્યું છે એમાંનું ઘણા બધા યુવાનો છે એને લાખ લાખ ભેટાઓ છું અને ધન્યવાદ આપું છું. માતાઓ બહેનો અહીંયા ઘણી બધી છે ત્યારે આટલું અવશ્ય છે, જેટલા દીકરીઓને ભણાવજો, દીકરીને પણ આટલી જ ભણાવજો જેટલું દીકરાને આપણે ભણાવતા હોઈએ છીએ. કદાચ ઈશ્વરે તમને એક રોટલો આપ્યો હશે, અર્ધો રોટલો ખાઈને પણ દીકરીને ભણાવજો. દીકરીને તમે કદાચ લગ્નમાં તમે અર્ધું થોડું સોનું ઓછું આપો તો હાલશે, બે કાપડ ઓછો આપો તો હાલશે, પણ દીકરીઓને થાય હતું એના એને એને શિક્ષણ આપજો. એ બે કુળને તારશે અને મા બાપનું નામ રોશન કરશે. ત્યારે આજે અહીંયા સમાજના વચમાં આવ્યો છું ત્યારે આટલું અવશ્ય કહીશ.